રાજ્યના સરહદી એવા આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરના મોતી સટળાઈ ગામમાં દારૂના નશામાં પતિએ જમવાના સામાન્ય ઝઘડામાં પત્ની પર તીરનો મારો ચલાવતા એક તીર પત્નીની છાતીમાં ઘૂસી જતા તેને લાગેલા ભર સાથે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબોએ ઓપરેશન કરી મહિલાના છાતીમાં ઘૂસેલ તીર કાઢી લીધું હતું. જોકે તીરથી થયેલી ઇજાને કારણે મહિલા જીવન મરણ વચ્ચે ચોળા ખાતી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. છોટાઉદેપુરના મોટી સડલી ગામ ખાતે રહેતી આદિવાસી મહિલાને દારૂના નશામાં આવેલા પતિએ જમવા બાબતે ઝઘડો કરી તેના પર હુમલો કરવા તીક્ષ્ણ તીરનો મારો ચલાવતા એક તીર પત્નીના જમણા ભાગે છાતીમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત મહિલા છાતીમાં ખૂંપાયેલા તીર સાથે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબોએ ઓપરેશનથી તીર કાઢી લીધું હતું. જોકે તીક્ષ્ણ તીરના કારણે મહિલાના લીવર સહિતના ભાગને નુકસાન થયું હોવાથી તેની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ બનાવ અંગે હુમલાખોર પતિ સામે એક ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પેશન્ટ કાળીબેન રમેશબેન નાયક, જે એક એરો ઇન્જરીનું પેશન્ટ હતું, જે મોટી સડલીથી આજે બપોરે આવેલું, એમને આજે સર્જરી હમણાં જસ્ટ થઈ છે. તીર આખી જમણી બાજુની છાતીમાંથી આરપાર થઈને પેટને ફાળતા, લીવરને આરપાર ફાળતા, આંતરડાનો મોમેન્ટમને ખાસી ઇન્જરી થઈ છે, જેના હિસાબે બ્લડ લોસ ખાસું થયું છે. પેશન્ટ અત્યારે સક્સેસફુલી ઓપરેટ કર્યા પછી ત્યાં છે, હમણાં આઈસીયુમાં 48 કલાક સુધી આઈસીયુમાં રહેશે, પછી પેશન્ટ કદાચ આઉટ ઓફ ડેન્જર ગણાશે. વાલાજી ભાત માંગ્યું હતી, બે વાર એને માંગ્યું, આ બીજી વાર આપવા ગયા ને તારે એમને તીર મારી દીધી ને એના પોતાના ઘરવાળાએ, બીજું કોઈ નહીં. એમનો શું ધમાલ થયો ને એ અમને ખબર નથી.